એકના છેદમાં ત્રણનો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં મિત્રો આગલા વિડીયોની અંદર આપણે સેમ સવાલ આઠમો જોયો તો કે કોઈપણ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત કેવી હોય તો તેનો ગુણાકાર એક છે એવો આપણે લખવું પડે કે ભાઈ ઝીરો પોઈન્ટ ત્રણ અને ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણનો વ્યસ્ત હોય તો તેનો ગુણાકાર કેટલો થાય એક થવો જોઈએ તો આ બેયને મિત્રો આપણે ગુણીએ જો ગુણાકાર એક આવે તો લખીશું કે હા વ્યસ્ત છે અને ના આવે તો લખીશું કે વ્યસ્ત નથી તો ગુણીએ જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ જીરો પોઈન્ટ ત્રણને આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ અને આને આપણે અપૂર્ણાંકમાં ફેરી દઈએ સાદા અપૂર્ણાંકમાં ત્રણ તેરી નવને એક દસના છેદમાં ત્રણ લઈ લઈએ અને અહીંયા ત્રણના છેદમાં દસ લખી દઈએ તો પોઈન્ટ દૂર કરતા છેદમાં દસ અને આમનું સાદો અપૂર્ણાંક કરીએ તો દસના છેદમાં ત્રણ 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 કેન્સલ થયા આ બાજુ દસ દસ કેન્સલ થાય તો મિત્રો કોઈ પદ વધતું નથી મતલબ ગુણાકારમાં બધા જ ઉડી જાય તો એક લખી શકાય તો મિત્રો ગુણાકાર એક છે છે આમ પૂર્ણાંક છેદમાં વ્યસ્ત પ્રશ્ન દસ સોરી લખો એટલે અહીંયા મિત્રો ખાલી જગ્યાઓ આપને આપી છે પ્રશ્નો આપ્યા છે એવા અને એના જવાબ દઈશું એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય એવી સંખ્યા લખો એવી સમય સંખ્યા જેનો વ્યસ્ત જ થતો આપણે કેમ એકના છેદમાં એક લખીએ બે નો વ્યસ્ત એક ના છેદમાં બે તો એવી મેં તમને આગલા વિડીયોમાં પણ કીધેલું મિત્રો તો હા શૂન્ય એક એવી સંખ્યા છે કે તેનો વ્યસ્ત નથી કેમ તો કે વ્યસ્ત કરો એટલે એકના છેદમાં શૂન્ય થાય અને શૂન્ય વડે હજુ સુધી ભાંગી શકાય એવી કોઈ ગણતરી મળી નથી એટલે શક્ય નથી માટે શૂન્યનો વ્યસ્ત શક્ય નથી બીજો પ્રશ્ન એવી સમય મતલબ વ્યસ્ત કરો તો એની એ જ સંખ્યા આવે એવી કઈ કઈ સંખ્યાઓ છે તો મિત્રો એક અને માઇનસ એકનો વ્યસ્ત કરો તો એક આવે માઇનસ એકનો વ્યસ્ત કરો તો પણ માઇનસ એક જ આવે એની એ જ સંખ્યા આવે બે જ ખાલી અપવાદરૂપ છે બાકી બધી જ સંખ્યાનો વ્યસ્ત એ જુદો આવે છે દાખલા તરીકે બે નો વ્યસ્ત કરો તો એક ના છેદમાં બે થાય પણ એક નો વ્યસ્ત એક માઇનસ એક નો વ્યસ્ત પણ માઇનસ એક ત્યાર પછી એવી સમય સંખ્યા કે તેની વિરોધી સંખ્યાને સમાન હોય તો મિત્રો વિરોધી કરો તો પણ તે એની એ જ સંખ્યા આવે તો એવી સંખ્યા આપણે લખીએ તો કે શૂન્યનો વિરોધી કરો તો શૂન્ય જ થાય બાકી તમે જો બે નો વિરોધી માઇનસ બે થાય માઇનસ પાંચ નો વિરોધી પાંચ થાય નિશાની બદલાય જાય પણ શૂન્ય જ એક એવી સંખ્યા છે કે જેનો વિરોધી કરવા તો શૂન્ય જ આવે કારણ કે એમને આપણે લગાડવાથી કોઈ ફરક પડતો નથી તો પ્રશ્ન પછી પ્રશ્ન જોઈએ મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે આપણે ખાલી જગ્યા શું છે જોઈ લઈએ શૂન્યનો નો વ્યસ્ત ખાલી જગ્યા છે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના વ્યસ્ત છે માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા ખાલી ગયા છે એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા ખાલી ગયા છે જ્યાં એક્સ ક્યારેય ઝીરો નથી એવું કહેવાનું કારણ એટલા માટે કે જીરો જો છેદમાં હોય તો એ ભાંગી શકાય નહીં અને એનો કોઈ જવાબ મળતો નથી બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી ગયા જ હોય છે મિત્રો તો શૂન્યનો વ્યસ્ત હમણાં જ આપણે જોઈ ગયા મળે નહીં એટલે કે એનો કોઈ શક્ય જ નથી મળે નહીં સંખ્યાઓ ખાલી ગયા અને ખાલી ગયા પોતાનો વ્યસ્ત છે એક અને માઇનસ એક કે જે પોતે પોતાનો જ જ વ્યસ્ત છે એની એ સંખ્યાઓ માઇનસ સંખ્યા ના એકના છેદમાં પાંચ થશે મિત્રો વ્યસ્ત કરવાની છે એકના ના એક્સની ની વ્યસ્ત સંખ્યા ઉલટાવી નાખવાને એક્સને ને ઉપર લેવો એકને નીચે એક તો ટચસ્ત થઈ જાય એટલે એક્સ ખાલી લખીશું બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે બે ના છેદમાં ત્રણ ગુણ્યા તમે બીજી કોઈ સંખ્યા સાથે ગુણો તો એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળશે ત્યાર પછીનો પ્રશ્ન છઠ્ઠો ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા દાખલા તરીકે બેના છેદમાં ત્રણ છે એનો વ્યસ્ત કરો તો ત્રણના છેદમાં બે તો મતલબ ધન હોય તો ધન જ મળે ને વિરોધીમાં ધન હોય તો ઋણ મળે ઋણ હોય તો ધન મળે વ્યસ્તમાં તો ધન જ મળશે તો મિત્રો અહીંયા આપણે પાંચથી અગિયાર પ્રશ્નો આ વિડીયોની અંદર શીખ્યા તો અહીંયા સ્વાધ્યાય એક પોઈન્ટ એક આપણે પૂર્ણ કર્યું અને આગળ આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ બે તો આ ચેનલ તમને પસંદ પડી હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને કોમેન્ટ બોક્સમાં સારું લાગ્યું હોય તો મિત્રો કોમેન્ટ પણ કરશો અને પછીના વિડિયોની અંદર મળશું નેક્સ્ટમાં થેન્ક યુ